મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર. આજે તારીખ 30 જાન્યુઆરી, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપી હતી. આ અંગે હાઈકોર્ટમાં PIL થઈ હતી, જેની સુનાવણીમાં રાજ્ય સરકારે હેલ્મેટ ફરજિયાત જ હોવાનું સ્વીકાર્યું છે. એટલે કે હેલ્મેટના કાયદામાં મળેલી છૂટ હંગામી હતી, હવે ફરીથી હેલ્મેટ પહેરવી ફરજિયાત થશે. સમગ્ર મુદ્દે સરકારે યુ ટર્ન લેતા રૂપાણી સરકારની ભારે ફજેતી થઈ રહી છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 170 લોકો મૃત્યુ પામ્યા છે. ચીન ઉપરાંત વિશ્વના 18 દેશોમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં કેરળમાં એક વિદ્યાર્થી કોરોના વાયરસનો ભોગ બન્યો છે. વડોદરામાં કોરોના વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી પ્રભાવિત થનારા સંભવિત દેશોમાં ભારતનો 23મો ક્રમ છે. જામનગર જિલ્લાના 3 વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. ભરત કંડોરિયા, પાર્થ કોઠિયા તથા દિનેશ ધ્રુવ અભ્યાસ માટે ચીન ગયા છે. તેઓને ભારત પરત લાવવા તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે. વિવિધ પ્રશ્નોને લઈ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલની ઘોષણા કરી છે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે. દેશભરના કુલ 10 લાખ કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે. જામનગર જિલ્લાના પણ કુલ 4000 બેંક કર્મીઓ હડતાલમાં જોડાવાના છે. જિલ્લામાં હડતાલથી 80 કરોડનું ક્લિયરિંગ અટકી પડશે તેવી સંભાવના છે. લાલપુર પાસે ધરમપુર ગામના પાટિયા પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં બેસી લગ્ન સમારંભમાં જતા ડેર પરિવારને કારનો ભેટો થયો હતો. ટ્રકનું સ્ટીયરિંગ લોક થઈ જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો. ટ્રક ગોથા ખાઈ ગયો હતો. અકસ્માતમાં બાબુભાઈ ગાગાભાઈ ડેર તથા જીવીબેન પરબતભાઈ ભાટુનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. પરિવારના અન્ય 12 લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર માટે GG હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. બેડીમાં ભાજપના કોર્પોરેટર ઉમરભાઈ ઓસમાણભાઈ ચમડિયાના ઘર ઉપર પથ્થરમારો થયો છે. ગતરાત્રે તેમના મકાન પર 5-6 શખ્સોએ પથ્થરો ફેંક્યા હતા, જેને કારણે ઉમરભાઈનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. ઉમરભાઈએ આ મુદ્દે હનીફ યુનુસ ભોકલ, કાદર હનીફ ભોકલ, મોહસિન હનીફ ભોકલ, અખ્તર મુસા ગજિયા, હસન યુનુસ ભોકલ અને અયુબ મુસા ગજિયા પર આરોપ લગાવ્યો છે. હુમલાખોરોએ ઉમરભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મુદ્દે પોલીસે IPC કલમ 143, 147, 337, 427, 504 અને 506(2) હેઠળ ગુનો નોંધ્યો છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.